સૌથી પહેલા એચસીએલ ટેકની સાથે તો ડોલર રેવન્યુ પર સૌથી પહેલા નજર કરી લઈએ તો આપણે ત્યાં આગળ થોડોક સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. 44 મિલિયન ડોલરથી ઘટીને 235 મિલિયન ડોલર પર આપણને પહોંચતી જોવા મળી છે. તો નફામાં પણ આપણને સામાન્ય 2.7% ઘટાડો જોવા મળી રહ્યો છે. રેવન્યુ જોઈ લો, રૂપી રેવન્યુ તો ત્યાં પણ 26,700 કરોડથી થોડા ઘટીને 26,606 કરોડ પર પહોંચતી જોવા મળી છે. એબિટમાં પણ આપણને ઘટાડો છે, જ્યાં 5,228 કરોડથી ઘટીને 4,836 કરોડ પર રહ્યા છે અને માર્જિન પણ અહીંયા ઘટ્યા છે. વેલ, કંપની અત્યારે સૌથી વધારે છે 18 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે અને ખાસ વાત છે કે જે એમનો કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ છે એ 1.2% જેટલો રહ્યો છે. તો એમના એટ્રિશનમાં પણ થોડોક વધારો થયો છે, જે ઇન્ડસ્ટ્રીની સરખામણીએ આપણને ચિંતાજનક કહી શકીએ, કારણ કે અન્ય જગ્યાએ આપણે એટ્રિશનમાં થોડો ઘટાડો આવતો જોવા મળ્યો હતો. અને કંપનીને જે કુલ કોન્ટ્રાક્ટ વેલ્યુ મળી છે, એટલે કે જે નવી ડીલ થઈ છે, એ 207.4 કરોડ ડોલરની આજુબાજુ રહેતી જોવા મળી છે. હવે આખાએ પરિણામની અંદર જે ખાસ વાત છે એ છે કંપનીએ આપેલું અત્યાર પછીનું FY24નું ગાઈડન્સ, કે જેમણે કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગાઈડન્સ 6-8% વચ્ચે FY24માં રહેવાનું અનુમાન કંપનીએ આપ્યું છે. એની સાથે જ જે સર્વિસ આવક છે એ પણ 6.5-8% વચ્ચે રહેશે એવું કંપનીએ અનુમાન કર્યું છે અને એબિટ માર્જિન 18-19% આ વચ્ચે રહેવાનું અનુમાન કંપનીનું છે. હવે આ જે ગાઈડન્સ છે એને કારણે આજે આપણને થોડું એક્શન જોવા મળી શકે છે, કારણ કે બ્રોકરેજનું મોટે ભાગે માનવું એવું છે કે આ જે ગાઈડન્સ આપવામાં આવ્યું છે એ ગાઈડન્સ અત્યારે જે ઇન્ડસ્ટ્રીની મેક્રો પરિસ્થિતિ છે એના મુજબ આપવામાં આવ્યું છે. તો કેટલીક એની બ્રોકરેજ પર પણ નજર કરી લઈએ તો સૌથી પહેલાં નોમુરા એના પર વ્યૂ આપી રહ્યું છે, ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે, ટાર્ગેટ કાપીને 1100ના કર્યા છે. Q4ના પરિણામ તેમના પ્રમાણે અનુમાન મુજબ રહ્યા છે, જોકે FY24 ગાઈડન્સ જે છે એ પડકારજનક સ્થિતિ અત્યારે બતાવે છે અને તેમણે 24-25ના EPS 4% જેટલા ઘટાડ્યા છે. વેલ, બીજું એક મેક્વાયરીનો રિપોર્ટ છે, એવો આઉટપરફોર્મનું રેટિંગ આપી રહ્યા છે, 1580નો ટાર્ગેટ આપી રહ્યા છે અને એમની સામે એમનું કહેવું છે કે જે સ્પર્ધકો છે એમના કરતાં HCL ટેકનો ગ્રોથ અમને સારો જોવા મળી રહ્યો છે. જોકે રૂપિયામાં જે આવક છે એ એમની અનુમાનથી ઓછી રહી છે અને એમને શક્યતા એવી લાગે છે કે અહીંયાથી આગળ જતાં કંપનીનું રીરેટિંગ પણ થઈ શકે છે. વેલ, જેપી મોર્ગનનો પણ એક રિપોર્ટ આવ્યો છે, તો અંડરવેટ રેટિંગ આપી રહ્યા છે. પહેલાં 920ના ટાર્ગેટ આપ્યા હતા, ત્યાંથી ઘટાડીને અત્યારે 880ના કર્યા છે અને Q4માં એમનું એવું માનવું છે કે જે સર્વિસ બિઝનેસ છે તે અનુમાનથી ઓછો રહ્યો હતો. હવે ટેલિકોમ ઉત્પાદન અને હાઈટેકમાં પણ એમણે દબાણ જોવા મળ્યું છે અને આવકના અનુમાન 1% અને માર્જિનના અનુમાન એમણે 20-30 BPS જેટલા ફોરવર્ડ માર્જિન ગાઈડન્સ છે એ ઘટાડ્યા છે. મોર્ગન સ્ટેનલીનો પણ એક રિપોર્ટ આવ્યો છે, ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે, એમણે પણ ટાર્ગેટ કાપીને 1160ના આપ્યા છે. એમનું કહેવું છે કે કોર સર્વિસ પરફોર્મન્સ છે અનુમાનથી ઓછું રહ્યું છે અને એમણે પણ EPS અનુમાન પોતાના 2-3% જેટલા ઘટાડ્યા છે. વેલ, જેફરીઝનો પણ એક છેલ્લો રિપોર્ટ છે, જોઈ લઈએ. હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે, 1125નો ટાર્ગેટ અહીંયા તેઓ આપી રહ્યા છે. Q4ના પરિણામ તેમને વધુ મોટામાં કોઈક વધુ મોટું નેગેટિવ ફેક્ટર નથી લાગી રહ્યું અને સાથે જ તેમને એવું લાગે છે કે FY24નું જે ગાઈડન્સ છે એ અનુમાન મુજબ રહ્યું છે. તો HCL ટેકનો આપણે આખી વિગત જોઈએ આજે આની પર કેવી અસર આપણને આવતી જોવા મળે છે. બીજો જે આજનો સ્ટોક છે સિયાન છે, મિડકેપ IT કંપની છે. ત્યાં ડોલર રેવન્યુ જો 8.12% જેટલી વધી છે, 197 મિલિયનથી વધીને 213 મિલિયન પર પહોંચતી જોવા મળી છે. નફામાં પણ એક સારો એવો ઉછાળો જોવા મળ્યો છે, 156થી વધીને 163 કરોડ પર રહ્યો છે. જે રૂપી આવક છે એ પણ 1618 કરોડથી વધીને 1751 કરોડ પર રહી છે અને એબિટમાં પણ વધારો જોવા મળ્યો છે અને ખાસ કરીને માર્જિન જુઓ 13.2%થી વધીને 14.24% પર જોવા મળ્યા છે. હવે અહીંયા જે એમની ઓર્ડર બુક છે એમાં થોડો ઘટાડો આવ્યો છે, પરંતુ જે સીસી રેવન્યુ ગ્રોથ છે એ 8.1% પર આપણને જોવા મળ્યો છે. ખૂબ ઇન્ટરેસ્ટિંગ પરિણામ છે. આજે સીએન પર આપણે ખાસ ફોકસ રાખવાનો રહેશે, કારણ કે મિડકેપ કંપનીએ થોડા સારા પરિણામો રજૂ કર્યા છે, એટલે કેવું એક્શન આવે છે એ આજે આપણે જોઈશું. સાથે જ નજર કરી લઈએ ICICI પ્રુડેન્શિયલના પરિણામો પર, તો જે એન્યુઅલાઇઝ પ્રીમિયમ્સ ઇક્વિવેલન્ટ એટલે કે APE ગ્રોથ છે એમાં આપણને 26% મેસિવ વધારો જોવા મળ્યો છે, કે 2608 કરોડથી વધીને 3300 કરોડ પર રહ્યા છે અને વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ જે છે એ પણ 775 કરોડથી વધીને 1055 પર પહોંચતા જોવા મળ્યા છે. આપણે YOY રિઝલ્ટ જોઈ રહ્યા છીએ અને VNB માર્જિન પણ 29.7%થી વધીને 32% પર રહ્યા છે. એક સારો ગ્રોથ આની અંદર જોવા મળ્યો છે અને જોઈ લો એક
જે એપી છે એની જે અંદર બ્રેકઆઉટ આપ્યું છે એ જોઈ લો. સેવિંગ્સ અમને 2675 પર છે, પ્રોટેક્શન 454 પર છે અને એન્યુઇટી 170 પર છે, અને યર ઓન યર બેઝિસ પર તમને દરેકે દરેક પ્રોડક્ટની અંદર વધારો જોવા મળ્યો છે. એટલે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ પર પણ આજે આપણે ખાસ નજર રાખીશું. કેટલાક બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે એના પર નજર કરી લઈએ. સૌથી પહેલાં મેકવાયરી આઉટપરફોર્મનું રેટિંગ આપી રહ્યા છે, 580નો ટાર્ગેટ આપી રહ્યા છે, અને એમનું કહેવું છે કે દરેક માપદંડે પરિણામ એમને મજબૂત લાગી રહ્યા છે. અને ક્યુ ફોરમાં આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા જે ચેનલ ગ્રોથ આવવો જોઈતો હતો એમાં થોડો ઘટાડો આવ્યો છે એની કદાચ એમને ચિંતા છે, પરંતુ ઓવરઓલ એવો 580ના એક ટાર્ગેટ આપી રહ્યા છે. મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ જોઈ લઈએ તો ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે, 600નો ટાર્ગેટ આપી રહ્યા છે, અને એમનું કહેવું છે કે નોન લિંકમાં મજબૂત એપીઈને કારણે એમનું જે VNB છે એ અનુમાનથી વધારે રહ્યું છે. અને રિટેલ પ્રોટેક્શનમાં એમને ખૂબ જ મજબૂત પિકઅપ જોવા મળ્યો છે, અને એની સાથે જ આ મોર્ગન સ્ટેનલીએ પણ FY 2024-25ના જે VNB અનુમાન છે એમાં થોડો ઘટાડો કર્યો છે. વેલ, જેપી મોર્ગનનો પણ એક રિપોર્ટ આવ્યો છે એ પણ જોઈ લઈએ. ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે, 480નો ટાર્ગેટ આપ્યો છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ માટે, અને એમનું કહેવું છે કે નોન લિંક સેવિંગ્સમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે, અને આઈસીઆઈસીઆઈ બેંક તરફથી જે ચેનલ ગ્રોથ ઓછો રહ્યો છે તે છતાં પણ જે નોન લિંકમાં સારું ગ્રોથ જોવા મળ્યો છે એ એમના માટે પોઝિટિવ બાબત છે. તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલની આ વાત જોઈ. હવે આપણે થોડાક માર્ચ મહિનાના જે લાઈફ ઇન્સ્યોરન્સના ડેટા આવ્યા હતા એ પણ જોઈ લઈએ. તો આજે બીજી તમને જે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલમાં તમને એક આજે પરિણામ આધારિત એક્શન તો દેખાશે જ, પરંતુ દરેકે દરેક લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં આ માર્ચ લાઈફ ઇન્સ્યોરન્સના જે ડેટા આવ્યા છે એનો પણ તમને એક ઇફેક્ટ જોવા મળશે. તો LIC જોઈએ તો માર્ચ મહિનામાં પ્રીમિયમ 32% ઘટ્યું છે, અને FY 2023 પ્રીમિયમમાં 17% વધારો LIC જોવા મળ્યો છે. HDFC લાઈફ પર અપડેટ જોઈ લઈએ તો માર્ચ મહિનામાં તેમનું પ્રીમિયમ 83% જેટલું વધ્યું છે, અને FY 2023માં તેમનું પ્રીમિયમ ટોટલ 16% જેટલું વધ્યું છે, અને માર્ચમાં જે રિટેલ APE છે એમાં 118% વધારો જોવા મળ્યો છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ જોઈ લો તો એમાં પણ તમને એક પ્રીમિયમ 31% વધતું દેખાયું છે, FY 2023 પ્રીમિયમ 13% જેટલું વધ્યું છે, અને રિટેલ APE છે એ 29% જેટલો વધારો આપણને એમાં જોવા મળ્યો છે. મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ જોઈ લો તો માર્ચમાં પ્રીમિયમ તમને એમાં 43% વધારો જોવા મળ્યો છે, અને FY 2023 પ્રીમિયમ છે એ 13% જેટલું વધ્યું છે, અને રિટેલ APEમાં તમને એમાં 60% વધારો જોવા મળ્યો છે. SBI લાઈફમાં તમને માર્ચનો જે પ્રીમિયમ છે 23% વધારો જોવા મળ્યો છે, FY 2023 પ્રીમિયમ 16% જેટલું વધ્યું છે, અને રિટેલ APE 12% જેટલો વધારો જોવા મળ્યો છે. એટલે કે LIC બાદ કરતાં દરેકે દરેક પ્રાઇવેટ સેક્ટરની જે કંપની છે એના પ્રીમિયમમાં માર્ચમાં વધારો જોવા મળ્યો છે, જ્યારે એકમાત્ર LIC એવી છે કે જ્યાં ઘણી માર્ચમાં જે તમને પ્રીમિયમ આવક છે એમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. તો બ્રોકરેજ જોઈ લઈએ તો લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ પર મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે માર્ચ મહિનો તેમના અનુમાનથી વધારે સારો રહ્યો છે, અને જે RWRP ગ્રોથ છે 38% જેટલો રહ્યો છે, આખી ઇન્ડસ્ટ્રીનો જે સારું કહી શકાય. એમને લાગે છે કે HDFC લાઈફ અને ICICI પ્રુડેન્શિયલમાં સારો ગ્રોથ છે, અને SBI લાઈફમાં 12% ગ્રોથને પણ એમણે સારો કહ્યો છે. વેલ, કોઈ એમણે પિક્સ નથી આપ્યા, પરંતુ ઓવરઓલ માર્ચના ડેટા પર એમણે પોતાનો મત રજૂ કર્યો છે. સ્ટર્લિંગ એન્ડ વિલ્સન જોઈ લો, એના પરિણામો આવ્યા હતા, અને કંપનીના પરિણામો ખરેખર થોડા નિરાશાજનક રહ્યા છે, કારણ કે 126 કરોડની ગયા વર્ષે ખોટ હતી એ વધીને અત્યારે 417 કરોડની થઈ ગઈ છે, અને જે રેવન્યુ છે એ પણ 1071 કરોડની સામે ઘટી છે, અને જે EBITDA લોસ છે એ પણ 124 કરોડથી વધીને 352 કરોડ પર જોવા મળી રહ્યો છે. એટલે અહીંયા આજે એક મોટો ઘટાડો આપણે અપેક્ષિત રાખી શકીએ છીએ. જો સિમેન્ટ્સની એક ઓર્ડર અપડેટ છે એ જોઈ લઈએ તો સુરત અને અમદાવાદ મેટ્રો માટે 678 કરોડનો ઓર્ડર મળ્યો છે. એટલે સિમેન્ટ્સ અને આ ઓર્ડર નથી મળ્યો, એટલે સિમેન્ટ્સ અને RVNLનો જે કન્સોર્શિયમ છે જે માત્ર ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે નહીં પરંતુ આપણે વંદે ભારત ટ્રેન બનાવવા માટે પણ આ કન્સોર્શિયમ કામ કરી રહ્યું છે. તો આ કન્સોર્શિયમને ઓર્ડર મળ્યો છે, અને આ કન્સોર્શિયમમાં જે સિમેન્ટ્સને લાભ થાય એવો 678 કરોડનો લાભ છે, અને સુરત મેટ્રો ફેઝ 1 અને અમદાવાદ મેટ્રો ફેઝ 2 આ બંને માટે ઓર્ડર મળ્યો છે, અને એવો રેલ ઇલેક્ટ્રિફિકેશન ટેકનોલોજી આ કંપની આ બંને મેટ્રો પ્રોજેક્ટને પ્રોવાઈડ કરવાની છે, અને એની સાથે જ પાવર સપ્લાય અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પણ સિમેન્ટ્સ દ્વારા આ બંને મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે સ્થાપવામાં આવશે. PVR પર જોઈ લો તો PVR અને આઇનોક્સનું હવે મર્જર થઈ ગયું છે, અને ઓફિશિયલી એમણે પોતાનું નામ બદલીને PVR આઇનોક્સ કરી નાખ્યું છે. આપણને ખબર છે કે PVR અને આઇનોક્સ બંને અલગ અલગ કંપનીઓ હતી અને બંને સાથે મળીને મર્જર કર્યું હતું, અને અત્યારે હવે આ દેશની નંબર 1 મલ્ટી સ્ક્રીન કંપની થઈ ગઈ છે.
હવે ફિનોલેક્સ કેબલ પર એક નાનકડું અપડેટ છે જોઈ લો. પુણેમાં 290 કરોડના ખર્ચે એમણે એક પ્લાન્ટ શરૂ કર્યો છે જેની આજે આપણને એક ઇફેક્ટ જોવા મળશે. અને સાથે જ લક્ષ્મી ઓર્ગેનિકની પણ એક અપડેટ છે કે બોર્ડે 2000 કરોડ સુધીની લોન માટે મંજૂરી આપી દીધી છે. તો અહીંયા એમણે એક કેપિટલ રેઝ કરવાનો જે એક રસ્તો બોર્ડે ઊભો કર્યો છે એના પર પણ નજર રહેશે. તો યશ, આ તમામ સ્ટોક છે જેના પર આજે ખાસ નજર રહેશે. HCL ટેક, CN, ICICI પ્રુડેન્શિયલ, ત્રણે ત્રણ આજે કન્ટેન્ડર છે રિઝલ્ટ રિએક્શનના. તો ત્યાં આપણે આજે ખાસ જોઈશું કે ક્યાં શું એક્શન માર્કેટ ખુલ્યા બાદ આવી રહ્યું છે. બિલકુલ.